નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે જે થોડુંક નવું શીખશું અપૂર્ણાંકની અંદર ગુણાકારમાં જ, જ્યારે એનું ગુણનફળ એક આવે, બે સંખ્યાનો તમે ગુણાકાર કરો ત્યારે, તો એ બે સંખ્યાઓને એકબીજાની ગુણાકારની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે, એટલે ગુણાકાર વ્યસ્ત કહેવામાં આવે છે. સમજ્યા? જ્યારે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે ગુણનફળ એક આવે, ત્યારે એ સંખ્યાઓને એકબીજાનો ગુણાકાર વ્યસ્ત કહેવામાં આવે છે. થોડાક ઉદાહરણ સાથે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, રકમ આપને આપી છે 2/3 ગુણ્યા 3/2. તો આપણે નિયમની ખબર છે, અંશનો ગુણાકાર કરવાનો છે, આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, અને છેદનો ગુણાકાર કરવાનો છે. જ્યારે અંશ અને છેદમાં સંખ્યા ગુણાકારના ગુણાકારમાં હોય, ત્યારે ઉપર નીચે છેદ ઉડાડી શકાય. તો અહીંયા 3 ગયા 3 ગયા, 2 ગયા 2 ગયા. તો નિયમ પ્રમાણે જો અંશ અને છેદમાં કંઈ ન હોય, તો છેલ્લે એનું મૂલ્ય 1 તો રહે જ છે. એટલે કે અહીંયા જવાબ 1 આવ્યો, માટે 2/3ની વ્યસ્ત ગુણાકાર 3/2 થાય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમને કોઈ પરીક્ષામાં પૂછે કે 2/3નો ગુણાકારનો વ્યસ્ત લખો, તો એનો વ્યસ્ત થશે 3/2. આ બાબત તમારે ખાસ સમજવાની જરૂર છે. ધન્યવાદ.